फाइनल शब्द आवे एटले आपणा मनमां कोई निर्णयात्मक बाबतोना संकेतो आवे। क्रिकेट मैच होय के पछी विद्यार्थीओनी परीक्षा, हमेशा फाइनल शब्द आवता ज पोताना अथाक परिश्रमनी कसोटीमां पार पड़वानो सुवर्ण अवसर। आ विषे हूँ रवि राठोड आवी गयो छुं अमारी विशेष रजूआत लईने, फाइनल परीक्षा 2020। सुप्रीम कोर्ट द्वारा परीक्षार्थीओ माटे करवामां आव्यो निर्णय। એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા 1-6 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે। 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે મેડિકલ કોલેજમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા। દેશના 100થી વધુ શિક્ષકોનો એન્ટ્રન્સ ટેસ્ટને સમર્થન। એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે મળી રહ્યા છે મિશ્ર પ્રતિસાદ। જેડબલી મેઇન્સથી 2.50 લાખ વિદ્યાર્થીઓ થશે ક્વોલિફાય। જેડબલઈ પરીક્ષા માટે 8.58 લાખમાંથી 7.5 લાખ વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ કર્યા ડાઉનલોડ। 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ જેડબલઈ અને નીટની પરીક્ષાને મુલતવી રાખવાની કરી હતી માંગ। આ વર્ષે હાથથી ચેકિંગ નહીં થાય, તેના બદલે વાપરવામાં આવશે હેન્ડહેલ્ડ મશીન। નીટમાં એક રૂમમાં 24ને બદલે રહેશે 12 ઉમેદવાર। દરેક વિદ્યાર્થી મધ્યે રાખવામાં આવશે 6 ફૂટનું અંતર। જેડબલઈના એક શિફ્ટમાં 1.32 લાખને બદલે 85,000 ઉમેદવારો રહેશે। સેન્ટર પર વિદ્યાર્થીઓને આપવામાં આવશે નવા માસ્ક અને હાથના મોજા। પરીક્ષાર્થીઓને પાણીની પારદર્શક બોટલ અને સેનિટાઈઝરની નાની બોટલ લઈ જવાની અનુમતિ। પરીક્ષા હોલની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને જ થશે એન્ટ્રી અને એક્ઝિટ। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જેઈઈ અને નીટની ટેસ્ટ માટેના અંતિમ વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે સમગ્ર દેશમાં એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ તારીખ 1-6 સપ્ટેમ્બર અને મેડિકલ કોલેજોમાં એડમિશન માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે। ત્યારે વિદ્યાર્થીઓ માટે સુપ્રીમે આપેલા આદેશને લઈને જુઓ અમારો આ વિશેષ અહેવાલ, ફાઇનલ પરીક્ષા 2020। સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સમગ્ર દેશમાં એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે જોઈન્ટ એન્ટ્રન્સ પરીક્ષા 1-6 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે, જ્યારે દેશભરની મેડિકલ કોલેજોમાં એડમિશન માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે। આ પરીક્ષાને લઈને હોબાળો મચી ગયો છે। સરકાર અને આઈઆઈટી સહિત તમામ એન્જિનિયરિંગ સંસ્થાઓ ઈચ્છે છે કે આ પ્રવેશ પરીક્ષા નિયત તારીખે જ લેવામાં આવે, નહીં તો આખું વર્ષ વ્યર્થ જશે। અગાઉ 3 મેના રોજ યોજાનાર નીટની પરીક્ષા 26 જુલાઈ અને ત્યારબાદ 13 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી છે। આવી જ રીતે જેડબલઈની તારીખ પણ લંબાવવામાં આવી હતી। મેઇન્સ બાદ આઈઆઈટીમાં એડમિશન માટે એડવાન્સ પણ હોય છે। નીટ અને જેડબલઈ શું છે? તો નીટને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ કહેવામાં આવે છે। તે દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા છે। 542 મેડિકલ કોલેજમાં 80,055 સીટો પર એડમિશન થાય છે। 2021માં નીટ એ સીબીએસઈની એઆઈપીએમટી અને રાજ્યોના અલગ અલગ ટેસ્ટની જગ્યાએ સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ઓળખાણ બનાવી હતી। જેડબલઈ એ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે, જેને 2 તબક્કામાં લેવામાં આવે છે। મેઇન્સ દ્વારા દેશભરની એનઆઈટી, આઈઆઈટી અને અન્ય સરકારી ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે। એવી જ રીતે મેઇન્સ ક્લિયર કરનારને એડવાન્સમાં ભાગ લેવાની તક મળે છે, જેમાં સફળ વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં એડમિશન આપવામાં આવે છે। જેડબલઈ મેઇન્સથી 2.50 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થશે, જે 27 સપ્ટેમ્બર જેડબલઈ એડવાન્સમાં ભાગ લઈ શકશે। તેના માટે જેડબલઈ મેઇન રિઝલ્ટની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થશે। જેડબલઈ એડવાન્સનું પરિણામ 5 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે। તો બીજી તરફ નીટ અને જેડબલઈ વિશે હોબાળો થઈ રહ્યો છે। શા માટે આ હોબાળો થઈ રહ્યો છે? ઘણા વિદ્યાર્થીઓ અને માતા પિતાએ કેન્દ્ર સરકારને કોવિડ-19ને ધ્યાનમાં રાખતા બંને પરીક્ષાઓ રદ કરવાની અપીલ કરી છે। આ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ
પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી। ઝારખંડ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા। બધાએ આ પરીક્ષાઓને મુલતવી રાખવાની માંગ કરી છે। બંગાળ, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોએ પણ સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી કરી છે। ગ્લોબલ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ટ્વીટ કરીને એન્ટ્રન્સ ટેસ્ટને અયોગ્ય ગણાવી છે। તો બીજી તરફ સમગ્ર દેશના 100થી વધુ શિક્ષકોએ એન્ટ્રન્સ ટેસ્ટને સમર્થન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। આઈઆઈટીના ડાયરેક્ટરે પણ સામે આવીને એન્ટ્રન્સ ટેસ્ટ વહેલી તકે લેવા માટે સમર્થન આપ્યું છે। હું એક પ્રોફેસર તરીકે જે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ફાઇનલ યરના દરેક વિદ્યાર્થીઓની પરીક્ષા થવી જોઈએ, તેમજ ભારતના તમામ રાજ્યોએ અને યુનિવર્સિટીઓએ આ એક્ઝામ કન્ડક્ટ કરવી જોઈએ, તો હું મારા પ્રતિભાવ પ્રમાણે હું આ નિર્ણયને આવકારું છું। અને વિદ્યાર્થીઓ કે જે અથાગ પરિશ્રમ કરી અને ખૂબ મહેનતથી સારા માર્ક મેળવેલ હોય અને ફાઇનલ યર જે એમના કેરિયર માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય, આ એક્ઝામ લેવી જ જોઈએ। અને હું દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે ભારતના બંધારણ તેમજ સંવિધાન એ વિદ્યાર્થીઓની આટલી કેર લઈ રહી છે, તેમજ પ્રોફેસર તરીકે મારું મંતવ્ય મેં જણાવેલ છે। ગઈકાલે સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય આવેલ છે, તેના અંતર્ગત ભારતની તમામ કોલેજ તેમજ યુનિવર્સિટીએ તેમના ફાઇનલ યરના સ્ટુડન્ટ્સની એક્ઝામ લેવાની રહેશે અને સ્ટુડન્ટ્સને માસ પ્રમોશન આપવામાં નથી આવી રહ્યું। સો મને જણાવતા ખુશી થઈ રહી છે કે મારી ઓનલાઈન એક્ઝામ ગયા મહિને જ કન્ડક્ટ થઈ ગઈ છે એન્ડ જીટીયુ થ્રુ અમારી એક્ઝામ ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ લેવામાં આવી છે એન્ડ અમને રિઝલ્ટ બી એનું મળી ગયેલ છે। સો ધીસ ઇઝ ધ બેસ્ટ વે કે તમારે જે તે સ્થળ પર બી જવાની જરૂર નથી અને તમે ઘરે બેઠા બી ઓનલાઈન એક્ઝામ આપી શકશો એન્ડ ફાઇનલ યરના સ્ટુડન્ટ માટે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, જેથી જલ્દી એમને એમનું ડિગ્રી સર્ટિફિકેશન મળી જાય એન્ડ એ લોકો એમના ફ્યુચરમાં આગળ બી જમ્પ કરી શકે। સો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ યુનિવર્સિટીઝ ટુ ટેક ધર ઓનલાઈન એક્ઝામ્સ એન્ડ આઈ સપોર્ટ ધીસ ડિસિઝન ઓફ સુપ્રીમ કોર્ટ। થેન્ક યુ। મેરે હિસાબે યે ડિસિઝન ગલત હૈ, મતલબ યે નહીં કરના ચાહીએ થા, ક્યોંકિ હમારે દેશ મેં અભી ક્યા હોતા હૈ, જબ એક્ઝામિનેશન કન્ડક્ટ હોતે હૈ વો ભી ઇતની લાર્જ સ્કેલ પે और बहुत सारे स्टूडेंट्स एक साथ आ जाते हैं एक छोटे से कमरे में एग्ज़ाम देने के लिए, तो सोशल डिस्टेंसिंग होता नहीं है, लोग हेल्थ प्रोटोकॉल्स फॉलो करते नहीं हैं, स्टूडेंट्स हेल्थ प्रोटोकॉल फॉलो करते नहीं हैं, बहुत सारे हेल्थ ऑफिशियल्स खुद फॉलो नहीं करते, मास्क नहीं पहनते। और एक और बात, स्टूडेंट्स बहुत दूर दूर से आते हैं, तो मतलब ट्रैवल करने के टाइम पे भी कोरोना हो सकता है। अगर चलो एग्ज़ामिनेशन सेंटर में मान लेते हैं कि ऑफिशियल्स ने पूरा देखभाल किया है, पूरा उन लोगों ने प्रिकॉशंस लिए हैं, फिर भी ट्रैवलिंग के टाइम पे स्टूडेंट्स को हो सकता है कोरोना। अभी एक किसी स्टूडेंट को हो गया कोरोना तो मतलब बहुत ही अच्छे चांसेस है कि दूसरे स्टूडेंट्स को भी हो जाए, क्योंकि सब लोग एक ही रूम में बैठ, बहुत सारे लोग एक ही रूम में बैठ के एग्जामिनेशन देते हैं। इसका एक बहुत अच्छा हमारे पास प्रूफ भी है कि जो कर्नाटका ने हाई स्कूल एग्जाम्स लिए थे 10th स्टैंडर्ड के, उसमें भी बहुत सारे लोगों को कोरोना हुआ था। तो मतलब मेरे हिसाब से ये नहीं करना चाहिए। और ऑनलाइन एग्जाम्स की जब जो हम लोग बात करते हैं, तो ऑनलाइन एग्ज़ाम्स में मैंने देखा है कि एजुकेशन मिनिस्टर उन सब लोगों ने बोला है कि मतलब बहुत सारे स्टूडेंट्स ने एडमिट कार्ड डाउनलोड कर ली है। उन लोगों ने एडमिट कार्ड इसलिए डाउनलोड किया है क्योंकि उनको मतलब और कोई चॉइस नहीं है उनके पास, उनको मतलब अभी एग्ज़ाम देना ही पड़ेगा क्योंकि गवर्नमेंट ने बोला एग्ज़ाम दो, इसलिए उनको देना ही पड़ेगा, तो इसीलिए उन लोगों ने डाउनलोड किया है। इसका ये मतलब नहीं है कि वो लोग एग्ज़ाम देना चाहते हैं। और ऑनलाइन क्लासेस में दूसरा ये प्रॉब्लम है कि किसी भी यूनिवर्सिटी के पास मतलब इतना अच्छा इंफ्रास्ट्रक्चर नहीं है कि मतलब वो ऑनलाइन एग्जाम कंडक्ट कर सके। बहुत बार सर्वर प्रॉब्लम्स होते हैं, बहुत सारे स्टूडेंट्स को मतलब आंसर देते हैं बट उनका पेपर सबमिट नहीं होता, तो ऐसे बहुत सारे वेरियस प्रॉब्लम्स होते हैं। और उनका ऑनलाइन एग्जामिनेशन अभी तक उतना अच्छा स्ट्रॉन्ग सूट नहीं है यूनिवर्सिटीज़ का। तो मेरे हिसाब से इसने क्रिटिकल मोमेंट पर जो पूरा पैंडमिक चल रहा है, तो ऐसे टाइम पर एटलीस्ट एग्ज़ाम्स कैंसिल कर देने चाहिए। કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકના જણાવ્યા પ્રમાણે દરરોજ અગણિત મેલ
આવતા હોવાની વાત કરી છે. જેઓ આ મુદ્દે કંઈ પણ બોલી રહ્યા નથી, પરંતુ તેઓ કોઈ પણ સંજોગોમાં નથી ઈચ્છતા કે આ વર્ષ વિદ્યાર્થીઓનું વ્યર્થ જાય. આ મામલે સુપ્રીમ કોર્ટે 17 ઓગસ્ટે JEE અને નીટ મેન્સ એન્ટ્રન્સ લેવાની પિટિશનને નકારી કાઢતા કહ્યું કે આ બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે, તેને દાવ પર ન લગાવી શકીએ. વિદ્યાર્થીઓએ પણ પોતાનું એક વર્ષ વ્યર્થ ન જવા દેવું જોઈએ. તો બીજી તરફ 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ JEE અને નીટને મુલતવી રાખવાની માંગ કરી હતી. પિટિશનમાં માંગ કરી છે કે દેશમાં કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓનું આયોજન કરવામાં ન આવે, તેવામાં હાલ પરીક્ષાઓની નક્કી કરેલી તારીખોને મુલતવી રાખી છે. એન્ટ્રન્સ ટેસ્ટની વ્યવસ્થા પર સરકારનું શું કહેવું છે? તો કોરોનાના જોખમને જોઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અલગથી ગાઈડલાઈન જાહેર કરી છે. JEE પરીક્ષા માટે 8.58 લાખમાંથી 7.5 લાખ વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા છે. નીટ માટે 15.97 લાખમાંથી 10 લાખ વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. JEE અને નીટની પરીક્ષા JEE અને નીટના પરીક્ષાના સેન્ટર્સ વધારવામાં આવ્યા છે. JEE 570 સેન્ટર પર લેવાવાની હતી, હવે તેના બદલે સેન્ટર વધીને 660 કરવામાં આવ્યા છે. નીટના એક્ઝામ સેન્ટરની સંખ્યા 2546 હતી, જે વધારીને 3842 કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જે સેન્ટર સિલેક્ટ કર્યા છે તે જ અલોટ કરવામાં આવશે. આ વખતે વ્યવસ્થામાં કેવા ફેરફારો જોવા મળશે તેની ઉપર પણ એક નજર નાખીએ. નીટ અને JEE દરમિયાન દર વર્ષે તેના ચેકિંગની પ્રક્રિયા ચર્ચામાં રહે છે. આ વખતે હાથથી ચેકિંગ નહીં થાય, તેના બદલે હેન્ડહેલ્ડ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ જ મોટો ફેરફાર ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં જોવા મળશે. નીટમાં એક રૂમમાં 24ને બદલે 12 ઉમેદવાર રહેશે. તેમના વચ્ચે 6 ફૂટનું અંતર રાખવામાં આવશે. JEEમાં એક એક સીટ છોડીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. સેન્ટર પર તેમને નવા માસ્ક અને હાથના મોજા પણ આપવામાં આવશે. JEEના એક શિફ્ટમાં 1.32 લાખને બદલે 85,000 ઉમેદવારો રહેશે. 8થી વધારીને કુલ શિફ્ટ 12 કરવામાં આવી છે. ઉમેદવારોને પાણીની પારદર્શક બોટલ, સેનિટાઈઝરની નાની બોટલ લઈ જવાની અનુમતિ પણ આપવામાં આવશે. પરીક્ષા હોલની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને જ એન્ટ્રી અને એક્ઝિટ મળશે. રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે પરીક્ષા હોલની બહાર અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવશે. હાલમાં જે JEE અને નીટ વિશે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે એ વિશે મારું એવું માનવું છે કે આ પરીક્ષાઓ લેવાશે એવો જે નિર્ણય છે એ સુપ્રીમ કોર્ટનું અર્થઘટન યોગ્ય છે. સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ જજમેન્ટ આપતું હોય ત્યારે બહુ વિચારણાના અંતે આપે છે અને હાલમાં આ પરીક્ષાની બહુ તાતી જરૂરિયાત છે. અત્યારે જો આ પરીક્ષા નહીં લેવામાં આવે તો વિદ્યાર્થીઓએ જે આખું વર્ષ મહેનત કરી છે એનું યોગ્ય પરિણામ ના મળી શકે. તદઉપરાંત જો અત્યારે આ પરીક્ષા લઈ લેવાય તો ત્યાર પછી એ લોકોનું રિઝલ્ટ આવે, એમનું મેરિટ લિસ્ટ બને અને એમની એડમિશનની પ્રક્રિયા ચાલુ થાય, જેથી એમનું એક આખું વર્ષ કેરિયરનું અગત્યનું વર્ષ બચી શકે અને એટલા માટે આ નિર્ણયનું હું અંગત રીતે સમર્થન કરું છું. As we know, Supreme Court has given its verdict that JEE and NEET exam are to be conducted in September. Do we know that JEE and NEET has 25 lakh student who are going to be appearing for the exam? Not every district has an examination center, so the parents would have to travel along with the student, and the accommodation, which are the hotels that are currently closed in many of the state, as many states such as Assam, Bihar, Gujarat are facing flood, due to which transportation facility are not available to the student. Supreme Court states in the verdict that many exams have been conducted during this pandemic phase. I would like to state that no proper sanitization, social distancing or screening was provided. Supreme Court for the hearing of this case was held virtually because for the safety of the judges of the Supreme Court. Supreme Court state that life must go on, but is not the student life important that you are ignoring that
of India itself. So I think the decision of JEE and NEET to be held in September is a very risky and wrong decision and should be postponed. Thank you. As during the mass promotion, a student's skills are judged according to his or her previous academic session or performance, though through which a proper report for a student cannot be judged, which is a truly injustice for the final year students. Thus, student like me can work hard for his for the upgrades in marks and skills from the previous academic session, and thus exam should be taken. દર્શક મિત્રો, આ તો વાત થઈ ફાઇનલ પરીક્ષા 2020ની. પરીક્ષા આવનાર દિવસોમાં લેવાશે કે નહીં તે તો સમય જ બતાવશે. ત્યાં સુધી આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ, બુલંદ અવાજ.